આપ જોઈ રહ્યા છો satyade.com પાકો ગુજરાતી। नमस्कार मित्रों, सतेडे न्यूज माथी हूँ अंशिनी वाजा। तो आज आप बात करवाना छे कि जीमेल नो उपयोग आपणे बधा करता ज होईए छीए। साथ ही साथ सोशल मीडिया में जीमेल पर एड थई गयो छे। व्हाट्सएप के फेसबुक के इंस्टाग्राम में आपणे कोई पण मैसेज करिए तो विचार्या वगर करी दईए छीए, अने जो मैसेज में भूल होय तो आपणे तरत डिलीट फॉर एवरीवन करी दईए छीए, तो ते डिलीट पण नहीं थाय छे। परंतु आपणे बधाने खबर छे कि जीमेल ए आपणे आपणा पर्सनल काम माटे अथवा तो कोई इंटरव्यू होय त्यारे आपणे आपणो सीवी मोकलवो होय, रिज्यूम मोकलवो होय त्यारे आपणे करता होईए छीए। ईमेल नो उपयोग आपणे त्यारे ज करीए छीए ज्यारे आपणने कोई महत्वनुं काम होय, ज्यारे आपणने कई इन्फॉर्मेशन मोकलवानुं होय त्यारे आपणे तेनो उपयोग करता होईए छीए। परंतु आपणने बधाने खबर छे कि एक वखत जीमेल आपणे लखी दईए पछी तरत ज आपणे सेंडनुं बटन लबावी दईए छीए, અને તેનાથી આપણો ઈમેલ જે જીમેલ છે તે તરત જ જતો રહે છે અને આપણે તેને સુધારી પણ શકતા નથી। પરંતુ શું તમને બધાને ખબર છે કે આપણે જીમેલને હવે ડિલીટ કરવું હોય તો તે થઈ શકે છે। પહેલા તો આપણે કોઈ પણ વ્યક્તિને મેલ ટાઈપ કર્યો હોય તો તે મોકલી દીધા બાદ જો તમારે તેમાં ભૂલ દેખાય તો આપણે તેને ડિલીટ પણ કરી શકીએ છીએ। તેના માટે કંઈ જ કરવાનું નથી। પહેલા તો તમારે જીમેલની એપ ઓપન કરી દેવાની છે અને ત્યારબાદ તમને જે ડાબી બાજુ ત્રણ લીટી દેખાય છે તેમાં જવાનું છે અને તેમાં જઈને તમારે સેટિંગ્સમાં જઈને જનરલ સેટિંગમાં જવાનું છે। ત્યાં અનડુનો ઓપ્શન આપેલો હોય છે, તમે અનડુનો ઓપ્શન દબાવી દેશો તો તમે જે મેઇલ કર્યો છે તે ડિલીટ થઈ જશે અને આ મેઇલ એ 5, 10, 20 અને 30 સેકન્ડની અંદર તમે ડિલીટ કરી શકો છો। ડિલીટ કરવાની સાથે સાથે હવે કોઈ પણ આપણે ઈમેલ કરીએ તો ત્યારે અમુક શબ્દમાં ભૂલ થતી જોવા મળતી હોય છે, અમુક આપણે જે ઇંગ્લિશમાં ટાઈપિંગ કરતા હોઈએ છીએ તેમાં ભૂલ થતી જોવા મળે છે। વોટ્સઅપમાં તો આપણે આવું કંઈક કરીએ તો તરત જ તેને સુધારી શકાય છે, પરંતુ જીમેલમાં તેવું થતું નથી। તો તેના માટે શું કરવું કે આપણને જ્યારે જીમેલ મોકલીએ ત્યારે પહેલાં કન્ફર્મેશન માંગે કે શું તમારે આ જીમેલને મોકલવો છે, અથવા તો તેવું પણ કન્ફર્મેશન માંગે કે શું તમારે આ ડિલીટ કરવું છે કે નહીં આ જીમેલને। કોઈ પણ સમયે આપણે ડિલીટ કરીએ ત્યારે તરત જ તે ડિલીટ થઈ જાય છે, પરંતુ જો તમારે એવું ન કરવું હોય તો તેના માટે શું કરવું, તેના માટે પણ સેમ પ્રોસેસ છે। પહેલાં તો જીમેલ એપને ઓપન કરી દેવાની, ત્યારબાદ જે ત્રણ લીટી છે તેમાં જવાનું અને તેમાં જઈને સેટિંગ્સમાં જવાનું। સેટિંગ્સમાં જઈને તમે જ્યારે જનરલ સેટિંગ્સમાં જશો ત્યારે છેક નીચે એક્શન કન્ફર્મેશન આપેલું હશે, તેમાં તમે જે તમારા રીતે તમે સિલેક્ટ કરી શકો છો અને તેનાથી તમને એ પણ ખબર પડશે કે જ્યારે તમે ડિલીટ કરવા માંગો છો ત્યારે તેની પહેલાં તમારી કન્ફર્મેશન માંગશે કે શું તમે આ મેઇલને જે જીમેલ છે તેને ડિલીટ કરવા માંગો છો કે નહીં। અને તેવી જ રીતે જ્યારે તમે કોઈને પણ મેઇલ મોકલતા હશો તેની પહેલાં પણ એ કન્ફર્મેશન પૂછશે કે શું તમે આ મેઇલને મોકલવા માંગો છો। જો તમે એના પર યસ ક્લિક કરશો ત્યારે જ તે મેઇલ બીજાને જશે અને તેની સાથે જો આપણે યસ કરીશું ત્યારે જ તે ડિલીટ થશે, તેના સિવાય તે ડિલીટ નહીં થાય। જીમેલના જે આ બી નવા ફીચર છે તે બહુ સારા આપણને પડવાના છે અને સાથે સાથે જે વોટ્સઅપમાં તો આપણે ડિલીટ ફોર એવરીવન કરી દેતા હતા તો મેસેજ બધા માટે ડિલીટ થઈ જતો હતો, પરંતુ જો આપણે જીમેલમાં પણ હવે આવું કરી શકીશું તેના માટે એકદમ સિમ્પલ પ્રોસેસ છે। સેટિંગ્સમાં જઈને, જનરલ સેટિંગ્સમાં જઈને તેનું બધું આપણે કરવાનું છે। ડિલીટ કરવાનો જે સમય છે તે 5, 10, 20 અને 30 સેકન્ડ સુધીનો આપ્યો છે અને જે એક્શન કન્ફર્મેશન છે તે પણ આપણને જનરલ સેટિંગ્સમાંથી જ મળી રહે છે। તો આજે આપણે વાત કરી કે જીમેલનો મેસેજ જે જીમેલ આપણે કર્યો છે તેને ડિલીટ કેવી રીતે કરી શકાય અને તેની સાથે સાથે આપણે કોઈ પણ મેસેજ મોકલતા પહેલાં જે કન્ફર્મેશન જોઈતું હોય તે કેવી રીતે મેળવી શકાય કે આ જીમેલને મોકલવો જ છે અને અથવા તો આ જીમેલને આપણે ડિલીટ જ કરવો છે, તેની પહેલાં આપણને જીમેલ એક મેસેજ કરશે જેનાથી આપણને કન્ફર્મેશન મળી શકે છે કે હા મારે આ જીમેલને મોકલવું છે કે હા મારે આ જીમેલને ડિલીટ કરવું છે। તો આવી જ માહિતી માટે અમારા સાથે જોડાયેલા રહો, ત્યાં સુધી જોતા રહો સતેડે ન્યૂઝ। યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।